સુપ્રભાત, 5મી મે, આજનો દિન મહિમા, નેપોલિયન બોનાપાર્ટની પુણ્યતિથિ, અપ્રતિમ શૌર્ય અને અદ્ભુત આત્મશ્રદ્ધાના આદર્શ નેપોલિયનનો જન્મ ઈસવીસન 1769માં ફ્રાન્સમાં થયો હતો. શૈશવકાળથી જ તેનામાં યુદ્ધના સંસ્કારો રોપાયા હતા. અંગ્રેજોની સત્તા પરાસ્ત કરવા તેમણે ઇજિપ્તના પાટનગર કેરો શહેર પર વિજય હાંસલ કર્યો. ભૂમધ્ય અને રાતો સમુદ્ર જોડવાની યોજના કરી. પ્રજામાં નવું બળ અને જોમ આવ્યું અને નેપોલિયન નાઇલનો સપૂત કહેવાયું. ફ્રાન્સ પરત આવતા ત્યાંની પ્રજાએ તેને પ્રમુખ તરીકે પસંદ કર્યા. તેના સૈનિકો પર્વતો ઓળંગીને શત્રુઓ પર તૂટી પડ્યા, જેમાં તેનો વિજય થયો. વિશ્વ ઇતિહાસમાં અપૂર્વ અદ્ભુત સાહસ ખેડીને નેપોલિયને જગતને ચકિત કરી દીધું. તે પછી નેપોલિયને કેળવણીકારોને બોલાવી કન્યા કેળવણીની યોજના ઘડી, ધારાશાસ્ત્રીઓને બોલાવી કાયદા અને બંધારણ ઘડ્યું, તેમજ લોકકલ્યાણના અનેક રચનાત્મક કાર્યોમાં તે રત રહેવા લાગ્યા. નેપોલિયનના સૈન્યની ખુવારી કરવા અંગ્રેજ રાજ્યોએ ભેગા મળી ચડાઈ કરી. સૈનિકોને બચાવવા રાજપદનું રાજીનામું આપી એલ્બ ટાપુ પર રહેવા ગયા. ત્યાંથી તેને કેદ કરવામાં આવ્યા. ફ્રાન્સની પ્રજાએ નેપોલિયનને અપૂર્વ પ્રેમ આપ્યો. તેમની નિડરતા અને બહાદુરી પર પ્રજા આફરીન હતી. યુરોપમાં કદી યુદ્ધ ન થાય તેવી લોકશાહી રાજ્ય વ્યવસ્થા કરવાનું સ્વપ્ન તેમનું પૂર્ણ ન થઈ શક્યું, પરંતુ તેમણે કરેલા રચનાત્મક કાર્યોને લીધે તે ખરા અર્થમાં પ્રજાના શહેનશાહ બન્યા હતા. 5મી મે 1821ના રોજ નેપોલિયને અંતિમ શ્વાસ મૂક્યા. તેઓ કહેતા, અસંભવ શબ્દ મૂર્ખાઓના શબ્દકોશમાં છે.